नमस्कार दर्शक मित्रों, नर्मदा समाचार में आपनो हार्दिक स्वागत छे। सौप्रथम જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। ભરૂચના બે એસઆરપી જવાનોને કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ। વાલિયા નજીક આવેલ રૂપનગર કેમ્પના બંને જવાનો ફરજ બજાવવા અમદાવાદ ગયા હતા। એસઆરપી કેમ્પ અને આસપાસની 14 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા 7 ગામોને કન્ટેનમેન્ટ એરિયા જાહેર કરાયા। અંકલેશ્વર ખાતેથી વધુ એક ટ્રેન બિહારના ભાગલપુર રવાના કરાઈ। 1200 પરપ્રાંતિયોને વતન મોકલાયા। અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની ઓફિસ બહાર શ્રમિકોની લાઈનો લાગી। વતન જવા ફોર્મ ભરવા માટે લાગી લાંબી કતારો। સોશિયલ ડિસ્ટન્સિંગનો જોવા મળ્યો અભાવ, તો નોટિફાઈડ ઓથોરિટી ગાઈડલાઈન્સના અભાવે દુવિધામાં મુકાયું। ભરૂચ અંકલેશ્વરમાં 1500થી વધુ શાકભાજી વિક્રેતાનું સ્ક્રીનિંગ શરૂ કરાયું। અમદાવાદ સહિતના શહેરોમાં શાકભાજી વિક્રેતા કોરોનાના સુપર સ્પ્રેડર સાબિત થતા તંત્રનો નિર્ણય, 3 દિવસમાં સ્ક્રીનિંગની કામગીરી પૂર્ણ કરી હેલ્થ કાર્ડ આપવામાં આવશે। અંકલેશ્વરના ભડકોદરા ગામે પરપ્રાંતિઓની રજીસ્ટ્રેશનની પ્રક્રિયામાં સોશિયલ ડિસ્ટન્સિંગની 80-80 પરપ્રાંતિઓને ટોળામાં ઉભા રખાયા। ગામના તલાટી પણ માસ્ક વગર કામ કરતા નજરે પડ્યા। ભરૂચના બે એસઆરપી જવાનોને કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે। વાલિયા નજીક આવેલ રૂપનગર કેમ્પના બંને જવાનો ફરજ બજાવવા અમદાવાદ ગયા હતા, જ્યાં કોરોનાના સંક્રમણનો ભોગ બન્યા હતા। ભરૂચ જિલ્લો કોરોના મુક્ત થયા બાદ ફરીથી કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે। જંબુસરના 18 વર્ષીય યુવાનને કોરોના પોઝિટિવ આવ્યા બાદ એસઆરપીના 2 જવાનો પણ કોરોનાનો ભોગ બન્યા છે। વાલિયા તાલુકાના રૂપનગર ખાતે આવેલ એસઆરપી કેમ્પમાં રહેતા 37 વર્ષીય અશોક પટેલ અને 40 વર્ષીય પ્રિયવદન વસાવા થોડા દિવસો અગાઉ ફરજ બજાવવા અમદાવાદ ગયા હતા। બંને તારીખ 1 મેના રોજ પરત રૂપનગર આવતા વાલિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તેઓનું ચેકઅપ કરવામાં આવ્યા બાદ તેઓમાં કોરોનાના લક્ષણ દેખાતા ગત રોજ વાલિયા આરોગ્ય કેન્દ્ર ખાતે તેઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને બંનેના કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું છે। આરોગ્ય વિભાગ દ્વારા બંને જવાનોને સારવાર અર્થે અંકલેશ્વરની સ્પેશિયલ કોવિડ જયાબેન મોદી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। કોરોનાનો ભોગ બનેલ બંને જવાનોને ડાયાબિટીસ હોવાનું પણ બહાર આવ્યું છે। આ તરફ તંત્ર દ્વારા રૂપનગર એસઆરપી કેમ્પ અને તેની આસપાસના 14 ગામોને કન્ટેનમેન્ટ એરિયા જાહેર કરવામાં આવ્યો છે અને 7 ગામોની સરહદ પણ સીલ કરી દેવામાં આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં વાલિયા રૂપનગર એસઆરપી કેમ્પમાં 42 જવાનો રહે છે અને તે પૈકી 5 જવાનોના સેમ્પલ લેવામાં આવ્યા હતા, તો આ તરફ ભરૂચ જિલ્લામાં કોરોનાનો પોઝિટિવ કેસની સંખ્યા 30 પર પહોંચી છે। અંકલેશ્વર ખાતેથી વધુ એક ટ્રેન બિહારના ભાગલપુર રવાના કરવામાં આવી, જેમાં 1200 પરપ્રાંતિઓ વતન મોકલવામાં આવ્યા। લોકડાઉન પાર્ટ 3માં સરકારે પરપ્રાંતિઓને તેમના વતન જેવા પરવાનગી આપવામાં આવી છે, ત્યારે આજરોજ અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતેથી વધુ એક ટ્રેન બિહારના ભાગલપુર ખાતે જવાના રવાના થઈ હતી। સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે કામદારોનું રેલવે સ્ટેશન પર થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું અને બાદમાં તેઓને ટ્રેનમાં બેસાડી ટ્રેન રવાના કરાઈ હતી। પરપ્રાંતિઓને ફૂડ પેકેટ અને પાણીના પાઉચ પણ આપવામાં આવ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લામાંથી અત્યાર સુધી 5 ટ્રેન ઉત્તરપ્રદેશ અને બિહાર રવાના કરવામાં આવી છે, જેમાં ભરૂચથી 2 અને અંકલેશ્વરથી રવાના થયેલ 3 ટ્રેનનો સમાવેશ થાય છે, જેમાં 6000 જેટલા પરપ્રાંતિઓને વતન મોકલવામાં આવ્યા છે। મીનાનગર મેં રહેતો થા આપકો ક્યું આપકે ગામ જરૂર જાના પડા જાના પડા યે ચલતે સર કંપની બંધ હો ગઈ તો શેઠ લોગ બોલ દિયા કે બોલ અપના જોગાડ કર લો ઓર રૂમ કિરાયા કહાં સે ભરેંગે ખાના ઉના પીને કે લંબા ટાઈમ મેં છુટ્ટી હો ગઈ કહાં સે ખાયેંગે તો આપના ઇસે યે ભી દેખના ચાહતે હૈ કે અપના ઘર જા રહે હૈ તો બહુત ખુશી હો રહા હૈ ઓર ક્યા ઓર ઇસે આગે ક્યા કહે સકતે હૈ अब हम लोग के बोलने से भी सरकार क्या कर रहे हैं कुछ कर सुविधा की करनी कहाँ आए फरज में रहते थे जी आप किस वजह से घर जा रहे हो सर पगार नहीं मिला लॉकडाउन के चक्कर में जैसे से बोला पैसा उसे नहीं दे रहा कुछ नहीं बोला अपना हम लोग को एक पैसा भी दिया ही नहीं अपना जो रहा सूखा रूखा खाया तो बिजा रहेगा। ભરૂચ અંકલેશ્વરમાં 1500થી વધુ શાકભાજી વિક્રેતાનું સ્ક્રીનિંગ શરૂ કરવામાં આવ્યું છે। કોરોના વાયરસની મહામારીમાં અમદાવાદ સહિત શહેરોમાં શાકભાજીના વિક્રેતાઓ કોરોનાના સુપર સ્પ્રેડર તરીકે સાબિત થયા છે, ત્યારે ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। આરોગ્ય વિભાગ દ્વારા ભરૂચ અંકલેશ્વરના 1500 જેટલા શાકભાજી વિક્રેતાઓનું સ્ક્રીનિંગ શરૂ કરવામાં આવ્યું છે અને તેઓના આરોગ્યની તપાસ પણ કરાઈ રહી છે। આગામી 3 દિવસમાં તંત્ર દ્વારા આ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે અને બાદમાં શાકભાજીના વિક્રેતાઓને હેલ્થ કાર્ડ આપવામાં આવશે। 3 દિવસ બાદ જે વિક્રેતા પાસે હેલ્થ કાર્ડ નહીં હોય તેઓ શાકભાજી વેચી શકશે નહીં અને હેલ્થ કાર્ડ વગર પણ શાકભાજી વેચતા ઝડપાશો તો તેઓ સામે કાર્યવાહી પણ કરવામાં આવશે। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શાકભાજી વેચનારા ભારીવાળા અને ફેરિયાઓ માટે હેલ્થ સ્ક્રીનિંગ કાર્ડ માટેનું મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને મેડિકલ ચેકઅપ કરીને યોગ્ય લાગે તે રીતે બધાને કાર્ડનું વિતરણ કર્યું છે।
અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની ઓફિસ બહાર શ્રમિકોએ ફોર્મ ભરવા લાઇન લગાવી હતી, જ્યારે નોટિફાઇડ એરિયા ઓથોરિટીની ગાઇડલાઇન્સના અભાવે દુવિધામાં મુકાયું છે. લોકડાઉનના ત્રીજા તબક્કામાં અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ વિવિધ કંપનીઓમાં કામ કરતા કામદારો અટવાયા છે, જેઓ હાલ પોતાના વતન જવા મજબૂર બન્યા છે. કામદારોએ કેટલીક કંપનીના સત્તાધીશોએ કાઢી મૂક્યા હોવાના આક્ષેપ પણ કર્યા હતા, જ્યારે આ કંપનીમાંથી કાઢી મૂક્યા બાદ કામદારો બેરોજગાર બન્યા છે. જેઓ મજબૂરીમાં પોતાના વતન જવા તૈયારીઓ કરી રહ્યા છે, ત્યારે કેટલાક કામદારો આજરોજ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની ઓફિસ બહાર શ્રમિકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં જાળવી ફોર્મ ભરવા માટે લાંબી કતારો લગાવી હતી. તો બીજી તરફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન સત્તાધીશો કામદારોને સરકારી ગાઇડલાઇન્સ નહીં હોવાથી રજીસ્ટ્રેશન નહીં કરવા અંગે જણાવ્યું હતું, જેને પગલે હાલ કામદારોની દુવિધા વધી છે. માન લીજીએ યહાં બહુત લોગ હૈ પઢે લિખે નહીં હૈ, માન લીજીએ જો પઢા લિખા વો તો કરા લેગા, જો નહીં પઢા લિખા વો ક્યા કરેગા, યહાં મરેગા ભૂખન. માન લીજીએ વહાં સે હમ લોગ યુપી સે ચલ કે આયે હૈ, યહાં પર દો પૈસા કમાને કે લિયે ઘર પરિવાર ચલેગા, લેકિન ફિર ભી યહાં પર સરકાર બુઝ નહીં રહી હૈ. અબ બતાઈએ યહાં હેલ્પર મરેગા ભૂખે, क्या करें सर, हम लोग रोड पर आएंगे खाने को भी नहीं मिल रहा, सब कोई परेशान है जैसे मैं परेशान हूँ. आज आज यहाँ पे आप लाइन में खड़े हो तो क्या बोला होगा? यहाँ पर हम लोग लाइन में सुबह से 6 बजे से खड़ा थे और यहाँ पे क्या बोल रहे हैं कि देखिए आप लोग जाइए. અંકલેશ્વરના ભડકોદરા ગામે પરપ્રાંતિઓની રજીસ્ટ્રેશનની પ્રક્રિયામાં સોશિયલ ડિસ્ટન્સિંગની એસી તેસી જોવા મળી. લોકડાઉન પાર્ટ 3માં સરકાર દ્વારા કામદારોને તેમના વતન જવાની મંજૂરી આપવામાં આવી છે, ત્યારે અંકલેશ્વરના ભડકોદરા ગામે પરપ્રાંતિઓના વતન જવા માટેના રજીસ્ટ્રેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. જો કે આ કામગીરી દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગની એસી તેસી જોવા મળી હતી. કામદારોને ટોળામાં ઊભા રાખવામાં આવ્યા હતા, તો ગામના તલાટી પણ ખુદ માસ્ક વગર જ નજરે પડ્યા હતા. ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગની અમલવારી થાય તે અત્યંત જરૂરી છે. ભરૂચ જિલ્લામાં અન્ય જિલ્લામાંથી આવતા લોકોની માહિતી આપવા માટે તંત્ર દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. લોકડાઉન પાર્ટ 3માં સરકાર દ્વારા પરવાનગી સાથે અવર જવર કરવાની છૂટ આપવામાં આવી છે. જો કે ઘણા કિસ્સામાં બહારના જિલ્લામાંથી આવેલા લોકો તેમની માહિતી તંત્રને આપતા નથી, ત્યારે ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે અને સાથોસાથ જિલ્લાનું COVID-19 કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું પણ આજરોજ જિલ્લા સમાહર્તા ડોક્ટર MD મોડિયાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જે બાદ તેઓએ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે અધિકારીઓ સાથે એક મીટિંગ યોજી હતી. આ મીટિંગમાં લેવાયેલ નિર્ણય અનુસાર આપની આસપાસ બહારના જિલ્લામાંથી આવેલ લોકોની માહિતી આપ તંત્ર સુધી તેઓના હેલ્પલાઇન નંબર 02642265050 ઉપર આપી શકશો અને માહિતી આપનાર લોકોના નામ પણ ગુપ્ત રાખવામાં આવશે. બહારથી જે લોકો આવતા હોય એમાં ખાસ કરીને ગ્રામ સમિતિ એક છે અને એની અંદર સરપંચ, તલાટી અને ગ્રામના યુવાન જે કાર્યકર જે છે એના સમિતિના સભ્યો છે અને આ સમિતિના સભ્યો જે છે એક રજિસ્ટર મેન્ટેન કરશે અને એ રજિસ્ટર મેન્ટેન કર્યા પછી ખાસ કરીને જે લોકો બહારથી આવે છે એની ઇન્ફોર્મેશન જે છે એ કંટ્રોલ કમાન્ડ સેન્ટરને આપશે અને એના પછી એનું સર્વેલન્સ કેવી રીતે કરવું અને સર્વેલન્સની કામગીરી જે છે એ થશે. તો ખાસ કરીને ભરૂચ જિલ્લાની અંદર ઇન્ડસ્ટ્રીયલ એરિયા મોટા પ્રમાણમાં છે એટલે તે વિસ્તારની અંદર ખાસ કરીને સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન થાય છે કેમ અને એની સાથે સાથે ખાસ કરીને શરદી ખાંસીના કેસો હોય અને એવું લાગતું હોય કે ભાઈ કોરોના વિશે કોઈ મહામારીનો કોઈ વ્યક્તિ ભોગ બન્યા હોય તો તે ઇન્ફોર્મેશન પણ આ કમાન્ડ કંટ્રોલ અને કમાન્ડ સેન્ટર પર લેવામાં આવશે જે અને એમનું પણ ખાસ કરીને અમારી હેલ્થ ટીમો દ્વારા સર્વેલન્સ કરવામાં આવશે. ભરૂચના અનુભૂતિ હોમિયો ક્લિનિક દ્વારા મક્તમપુર વિસ્તારમાં આવેલ વીજ કચેરી ખાતે વીજ કર્મચારીઓને રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે ઇમ્યુનિટી બુસ્ટર ડોઝનું વિતરણ કરવામાં આવ્યું. ભરૂચ શહેરના મક્તમપુર વિસ્તારમાં આવેલ વીજ કચેરી ખાતે ભરૂચનું KJ ચોકસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત અનુભૂતિ હોમિયો ક્લિનિક દ્વારા વીજ કર્મચારીઓને રોગ પ્રતિકારક શક્તિ વધે તે માટે ભરૂચ નર્મદા જિલ્લાના 1200 જેટલા કર્મચારીઓને ઇમ્યુનિટી બુસ્ટરનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં ડોક્ટર નીરવ દેસાઈ અને ટ્રસ્ટના સભ્યોએ વીજ કર્મચારીઓને ઇમ્યુનિટી બુસ્ટરનું વિતરણ કર્યું હતું. આ ઇમ્યુનિટી બુસ્ટરની દવાના વિતરણમાં ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, વીજ નિગમના અધિકારી હરેશ શાહ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજ હોમિયોપેથી દવાથી આપણે એમ કહી શકીએ કે એક મહિના સુધી આપણે ઇમ્યુન સિસ્ટમ આપણે એને એમાં શક્તિમાં વધારો કરી શકીએ અને કોઈ પણ મહામારીનો રોગ આપણામાં ના આવે એવા સારા આશ્રયથી આ કામદાર સંઘે આજે હોમિયોપેથી દવાનું પોતાની ઓફિસમાં જ્યારે લોકોએ ઓફિસ રિઝ્યુમ કરી છે, પોતે કામ પર પાછા આવ્યા છે ત્યારે આ હોમિયોપેથીથી દવા આપીને એક સુંદર કામ કર્યું છે. અમને સૌને, મને છે, નીરવભાઈ છે, આ શાહ સાહેબ છે, આ બધા જ
લોકોને અહીંયા બોલાવી એમની વચ્ચે વિતરણ કર્યું. હું એમનો ખરેખર આ કામદાર સંઘ અને આખા યુનિટનો હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કર્યો. બીજી વિષયના પ્રત્યેક કર્મચારીને ધ્યાનમાં રાખીને આજે દવાનું વિતરણ કરવામાં આવ્યું છે. એ હોમિયોપેથિક દવા છે, ઇમ્યુનિટી વધારવા માટેની દવા છે. ડૉક્ટર સાહેબે જે સમજાવ્યું છે તે પ્રમાણે દિવસમાં 2 વાર ચચાર ગોળી લેવાની છે અને 3 દિવસ સુધી લેવાની છે. પ્રત્યેક કર્મચારીની ઇમ્યુન સિસ્ટમ વધે એના માટે આજે સંઘ દ્વારા કાર્ય કરવામાં આવ્યું છે એ ખરેખર ખૂબ પ્રશંસનીય છે અને તેઓનો હું ખૂબ આભારી છું. સત્યનારાયણ ધોબી સમાજ અંકલેશ્વર દ્વારા સમાજ માટે રાહત પેકેજ આપવા માટે ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું. આજરોજ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સત્યનારાયણ ધોબી સમાજ અંકલેશ્વર દ્વારા એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું, જેમાં જણાવ્યા અનુસાર અંકલેશ્વર શહેરના ફળિયા મહોલ્લામાં અને અન્ય શહેરીમાં ધોબી સમાજના 145 પરિવારો ધોબી કામના વ્યવસાય સાથે સંકળાયેલા છે, જેઓ હાલ લોકડાઉન દયનીય સ્થિતિ થઈ ગઈ છે ત્યારે આ પરિવારો માટે આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. 228 પરિવારો જે ધોબી કામ અને ઇસ્ત્રી કામ કરી અને ગુજરાન ચલાવે છે, 24/3/2020 લોકડાઉનથી અમારા પરિવારોને આર્થિક આફત આવી ગઈ છે. જે લોકો રોજ લાવીને રોજ ખાતા હતા, આ ધંધો બંધ થઈ જવાના કારણે એ લોકોને ભૂખમરાની પરિસ્થિતિમાં જીવી રહ્યા છે. માટે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યા છે કે અમને કોઈ આર્થિક રાહત અથવા તો લાઇટ બિલમાં અમને કોઈ રાહત મળે એવી અમે નમ્ર વિનંતી કરી રહ્યા છે, જેથી અમારા 228 પરિવારોના જીવનનો નિર્વાહ થઈ શકે. અને ભરૂચ જિલ્લાની તમામ કોલેજો 20 જૂનથી શરૂ થશે. શાળાઓનું ઉનાળુ વેકેશન જાહેર થયા બાદ હવે સરકારી, અર્ધસરકારી અને ખાનગી યુનિવર્સિટીઓનું ઓફિશિયલ ઉનાળુ વેકેશન જાહેર કરી દેવાયું છે. 20 જૂનથી રાજ્યની તમામ કોલેજો કાર્યરત થશે. યુનિવર્સિટીની પરીક્ષાનું આયોજન નહીં થતાં હવે ભરૂચ, નર્મદા જિલ્લાની આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ સહિતની એન્જિનિયરિંગ કોલેજોમાં પણ વાર્ષિક પરીક્ષાનું આયોજન કરવાનું નથી. લોકડાઉનના નિયમો હળવા થતાં ભરૂચ જિલ્લામાં દૂધની બનાવટોનું વેચાણ વધ્યું છે. ભરૂચની દૂધધારા ડેરીમાં દૂધની ખપત 1.25 લાખ લીટરની પાર થઈ છે. કોરોનાથી છેલ્લા 1.5 મહિનામાં દૂધના ઉત્પાદન અને વેચાણમાં નોંધપાત્ર ફેરફાર થયો છે. ભરૂચ અને નર્મદા જિલ્લામાં દૂધધારા ડેરીના 70 ડિસ્ટ્રીબ્યુટર અને 1500 રિટેલર પોઈન્ટ છે. હાલ લોકડાઉનના નિયમો હળવા થતાં દૂધની દુકાનો સવારથી સાંજ સુધી ખુલ્લી રહેતા દૂધ અને તેની બનાવટના વેચાણમાં વધારો જોવા મળ્યો છે. લોકડાઉનના નિયમો હળવા થતાં 1,25,000 લીટર સુધીનું દૂધનું વેચાણ પહોંચ્યું છે. આ ઉપરાંત છાશના વેચાણમાં પણ 7,000 લીટરનો વધારો નોંધાયો છે, જ્યારે દહીંમાં પણ 5,000 કિલો વધુ વેચાણ નોંધાયું છે. લોકડાઉનના સમયમાં નર્મદા જિલ્લામાંથી વહેતી કરજણ નદીના જળ શુદ્ધ બન્યા છે. લોકડાઉનના પગલે ઉદ્યોગો બંધ રહેતા નર્મદા જિલ્લામાં વહેતી કરજણ નદીનું જળસ્તર એટલું શુદ્ધ થઈ ચૂક્યું છે કે પાણીની આરપાર નિહાળી શકાય છે. લોકડાઉનના પગલે હવા પાણી શુદ્ધ થઈ ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે કરજણ નદી, જેની પર કરજણ ડેમ બનેલો છે, તેનું પાણી સિંચાઈ માટે ભરૂચ, નર્મદા જિલ્લાના લોકોને મળે છે. ત્યારે કરજણ નદીમાં પણ ભરપૂર માત્રામાં પાણીનો જથ્થો છે, ત્યારે ઉનાળાની સિઝનમાં કરજણ નદીનો નજારો ખૂબ જ સુંદર અને સ્વચ્છ દેખાઈ રહ્યો છે. સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા COVID-19 ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકડાઉનમાં સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા બાળકો માટે ઘર બેઠા COVID-19 ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જે સ્પર્ધામાં 42 બાળકોએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં વિજેતા થયેલ 4 બાળકોને સ્ટેશન રોડ ઉપર આવેલ કલરવ સ્કૂલ ખાતે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું. આ ઇનામ વિતરણમાં સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સભ્યો અને કલરવ સ્કૂલના સંચાલિકા નીલાબેન મોદી ઉપસ્થિત રહ્યા. સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા આ લોકડાઉનના સમય દરમિયાન 5 થી 12 વર્ષની ઉંમરના છોકરાઓ માટે ઓનલાઈન ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું પરિણામ આજરોજ આપવામાં આવ્યું છે. કુલ 42 બાળકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો, જેમાં 4 બાળકોના શ્રેષ્ઠ ચિત્રો હતા, એમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને અન્ય બાળકોને પણ નિરુત્સાહી ન થાય એટલા માટે તમામ બાળકોને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા અને બાળકના ઉત્સાહમાં વધારો કરવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લામાં વિવિધ પોલીસ મથક ખાતે જાહેરનામાનો ભંગ કરનાર 31 લોકો સામે ફરિયાદ નોંધાઈ. લોકડાઉનની કડક અમલવારી માટે પોલીસ વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લામાં બિનજરૂરી ભટકતા અને માસ્ક કે રૂમાલ વિના આટાફેરા કરતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે ભરૂચ જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં પોલીસ મથકમાં જાહેરનામાનો ભંગ કરનાર કુલ 31 લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં સૌથી વધુ ભરૂચ સી ડિવિઝનમાં 7 લોકોનો સમાવેશ થાય છે. ભરૂચ NSUI દ્વારા ખાનગી શાળા કોલેજોમાં 6 માસ સુધી ફી માફ કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું.
हाल लॉकडाउन पगले व्यापार रोजगार ठप थी गया है। तरह शाला कॉलेजों में अभ्यास करता विद्यार्थियों वालीओ ने राहत मे ए हेतु थी सरकार द्वारा खानगी कॉलेजों की छ महीना सुधी की फी माफ करने मांग साथ कलेक्टर ने आवेदन पत्र पाठ। आ प्रसंगे एनएसयूआई प्रमुख योगेश पटेल सहित सभ्य उपस्थित रहा था। भरूच जिल्ला नी अंदर खानगी तेमज सरकारी शालाओं द्वारा वालीओ अने विद्यार्थियों ने फी माटे संदेशा मोकलवामां आव्या छे, ते खूब ज अयोग्य बाबत है। 15 मार्च एटले के लॉकडाउन पहला सरकारी तेमज खानगी शाला कॉलेजों बंदनो आदेश सरकार राज्य सरकार द्वारा आपवामां आवेलो छे। विद्यार्थियोंना भविष्य ने ध्यान में राखी सौ प्रथम शाला कॉलेजों बंद करवामां आवी हती अने सौथी छेल्ला खुले तेवी संभावना छे। तेम छतां पण शाला कॉलेजों क्यारे खुलशे ते नक्की नथी, त्यारे लाखों रुपयानी फी उघरावाड़ी सरकारी तेमज खानगी शाला कॉलेजों संचालकों द्वारा विद्यार्थियों जयरे शाला में अभ्यास करवा माटे जवाना ज नथी तो आ फी उघरानू शू कामनू। भरूच नगर सेवा सदन द्वारा 7 वर्षथी फरज बजावी रहेल 7 सफाई कामदारों ने कॉन्ट्राक्ट प्रथा हेठळ आवरी लेवाना निर्णयनो श्रमिक कामदार कल्याण संघ द्वारा विरोध करवामां आव्यो छे। भरूच नगर सेवा सदनना पवड़ी खाताना 7 जेटला सफाई कामदारोए सळंग 7 वर्ष सुधी फरज बजावी होवा छतां તેઓને કોન્ટ્રાક્ટ પ્રથા હેઠળ આવરી લેવામાં આવ્યા છે, જેનો શ્રમિક કામદાર કલ્યાણ સંઘ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। આ અંગે સંઘના દિનેશ સોલંકીએ જણાવ્યું હતું કે જે કામદારો 240 થી 720 દિવસ સુધી નોકરી કરી હોય તેઓને કાયમી ગણવા સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે। આમ છતાં નગરપાલિકા દ્વારા કાયદાની વિરુદ્ધનો નિર્ણય કરવામાં આવ્યો છે। જો નગર સેવા સદનના સત્તાધીશો આ પ્રશ્નનું નિરાકરણ નહીં લાવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। સૂચના આપેલી છે, નથી એમને કોઈ નોટિસ આપી કે નથી એમને કોઈ એ નોટિસનો પગાર આપ્યો, તેમ છતાં સીધે સીધા એ લોકોએ એમની મનસ્વી રીતે એમને કોન્ટ્રાક્ટમાં લઈ જવાનો પ્રયત્ન કર્યો છે। હાલની ગંભીર મહામારીમાં સફાઈ કર્મચારીઓ તેઓની ફરજ બજાવી રહ્યા છે, એમના જાનના જોખમે તે સમય દરમિયાન નગરપાલિકા આવા દલિત કર્મચારીઓને અન્યાય કરી રહ્યા છે અને એની ઉપર અત્યાચાર કરી રહ્યા છે। આટલા વર્ષોથી જે શાળાએ નોકરી કરી હોય ત્યારે સુપ્રીમ કોર્ટે પણ કહ્યું હોય દેશની સર્વોચ્ચ અદાલતે કે આવા કર્મચારીઓને સળંગ 240 થી 720 દિવસ થયા હોય એવા કર્મચારીને કાયમી ગણવા, તેમ છતાં નગર સુપ્રીમ કોર્ટનું પણ હુકમનું અનાદર કરી આ લોકોએ સીધે સીધા આ લોકોને નોકરીમાંથી મૌખિક સૂચનાથી બંધ કરેલા છે। ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા વતન જતા પરપ્રાંતિઓને ભાડું ચૂકવવામાં આવ્યું। કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીની સૂચનાથી પરપ્રાંતિઓને વતન જવા માટે ભાડું ચૂકવવામાં આવી રહ્યું છે, ભાડાના નાણાં પણ આપવામાં આવ્યા છે। ત્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આજરોજ પરપ્રાંતિઓને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણા દ્વારા નાણાં આપવામાં આવ્યા હતા। ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કોંગ્રેસ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ ફક્ત મદ્રેસાના લોકોને જ ભાડું ચૂકવી રાજકારણ રમી રહી છે, જે આક્ષેપોને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણાએ ફગાવ્યા હતા। ભરૂચ જિલ્લાના તમામ તાલુકા કક્ષાએથી જે લોકો પોતાના વતનમાં જવા માંગતા હોય એનું ભાડું પણ ચૂકવવામાં આવે છે। કેટલાક આગેવાનો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવે છે કે એક જ જાતિના લોકોને આ બીજા રાજ્યમાં મોકલવામાં આવતા હતા, એવા આક્ષેપોનો હું વખોડું છું। અહીંયા નાત જાત ધર્મ ક્યારે પણ જોવામાં આવતો નથી। સમગ્ર નાત જાતના લોકોને જે લોકો પાસે ભાડું નથી, જે લોકો પાસે વ્યવસ્થા નથી, એને કોંગ્રેસ પક્ષ દ્વારા મોકલવામાં આવે છે, આજે પણ મોકલવામાં આવે છે અને આવતીકાલે પણ કોઈ શ્રમિકો લેવા આવશે કે ક્યારે પણ લેવા આવશે તો કોંગ્રેસ પક્ષ ચૂકવવા માટે તૈયાર છે। લોકડાઉનના સમયમાં સરકારે પરપ્રાંતિય કામદારોને વતન જવાની મંજૂરી આપતા અંકલેશ્વરના ઉદ્યોગ લેબર ક્રાઇસિસનો સામનો કરી રહ્યો છે। લોકડાઉનના સમયમાં સરકારે પરપ્રાંતિય કામદારોને વતન જવાની પરવાનગી આપતા મોટાભાગના કામદારોએ વતનની વાટ પકડી છે, ત્યારે અંકલેશ્વરના ઉદ્યોગોમાં કામદારોની અછત વર્તાઈ રહી છે। લોકડાઉનના પગલે ઉદ્યોગો બંધ રહ્યા બાદ મંજૂરી મળતા ઉદ્યોગો શરૂ કરવામાં આવ્યા છે, જોકે કામદારો જ ન હોવાના કારણે ઉત્પાદન પર અસર પડી રહી છે। સાથે વતન ગયેલા કામદારો 3 થી 4 માસ સુધી પરત ફરે એવી શક્યતા નથી, ત્યારે આગામી સમય ઉદ્યોગો માટે પડકારરૂપ હોવાનું ઉદ્યોગપતિઓ જણાવી રહ્યા છે। એ 50% પ્રોડક્શન માટે જેટલી જેટલી વસ્તુઓ કરવાની હતી, સેનિટાઇઝેશન ચેમ્બર બનાવવાના હતા કે વર્કરોને શિફ્ટમાં ટ્રાન્સપોર્ટેશન આપવાનું હતું, એ લોકોનું જમવાનું, એ બધી વ્યવસ્થા કરી અને એ લોકોને સેલેરી બી આપી છે, ઇવન 30% ચલવીને પૂરેપૂરું। તો અત્યારે અમારી અપેક્ષા એવી છે કે ભાઈ હવે જો રૂટીનમાં હવે બરાબર ચાલુ થાય તો આ નિર્ણયથી એવું થશે કે વર્કર ચાલુ જશે તો તકલીફ ઇન્ડસ્ટ્રીને બહુ મોટી પડશે કે પ્રોડક્શનમાં બહુ સફર થશે। લોકડાઉનના સમયમાં કથાકારો, કર્મકાંડ અને મંદિરમાં સેવા પૂજા કરતા ભૂદેવો માટે રાહત પેકેજ જાહેર કરવાની માંગ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ એકમ દ્વારા કરવામાં આવી છે।
કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. લોકડાઉનના પગલે ભૂદેવોની પણ આર્થિક હાલત કફોડી બની છે. ત્યારે ભરૂચ જિલ્લામાં વસતા કથાકારો, કર્મકાંડ અને મંદિરમાં સેવા પૂજા કરતા ભૂદેવો માટે રાજ્ય સરકાર રાહત પેકેજ જાહેર કરે એવી માંગ સાથે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ એકમ દ્વારા માંગ કરવામાં આવી છે અને આ અંગેનું આવેદનપત્ર મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ભરૂચ કલેક્ટર ડોક્ટર એમડી મોડિયાને મોકલવામાં આવ્યું છે. દહેજની એટીજી ટાયર કંપનીના કામદારોએ પગારના મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું. લોકડાઉનના સમયમાં કામદારોની હાલત કફોડી બની છે ત્યારે દહેજ ખાતે આવેલ એટીજી ટાયર કંપનીમાં ફરજ બજાવતા કામદારોએ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કામદારો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે લોકડાઉનના સમયમાં કંપનીના સંચાલકો દ્વારા તેઓને પગાર ચૂકવવામાં આવ્યો નથી, જેના કારણે તેઓ મુશ્કેલીમાં મુકાયા છે. જંબુસર પાદરા રોડ ઉપર આવેલી પીડીલાઇટ કંપનીમાં સ્થાનિક કામદારો દ્વારા પગારના મુદ્દે વિરોધ પ્રદર્શન કરાયું. જંબુસર તાલુકામાં જંબુસર પાદરા રોડ ઉપર આવેલી પીડીલાઇટ કંપનીમાં સ્થાનિક કામદારો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. કામદારોને મહિનાનું વેતન ન ચૂકવતા આજરોજ કામદારો કંપની ખાતે જઈ કંપનીના અધિકારીઓને રજૂઆત કરવા આવ્યા હતા, પરંતુ કામદારોએ જણાવ્યા અનુસાર સંચાલકો દ્વારા સંતોષકારક જવાબ ન મળતા કામદારો કંપનીની બહાર જ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી એકત્રિત થયા હતા. ત્યારબાદ કંપની કોન્ટ્રાક્ટર સુપરવાઇઝર દ્વારા કામદારોની માંગણી જલ્દીથી પૂરી કરવાના પ્રયત્નો કરાશે તેમ આશ્વાસન આપી હાલ પૂરતો મામલો થાળે પડાયો છે. ભરૂચ બી ડિવિઝન પોલીસે નિઝામવાડી વિસ્તારમાં નદી કિનારે ભૂતમામાના મંદિર પાસેથી જુગાર રમતા 5 જુગારીઓને ઝડપી પાડ્યા. ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન નિઝામવાડી વિસ્તારમાં નદી કિનારે ભૂતમામાના મંદિર પાસે ચાલતા જુગારધામ પર દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ 1240નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે નિઝામવાડીમાં રહેતા જયેશ છગન મિસ્ત્રી, કાલિદાસ મિસ્ત્રી અને દિલીપ મિસ્ત્રી સહિત 5 જુગારીઓને ઝડપી પાડ્યા છે. ભરૂચ શહેરમાં બહારના જિલ્લામાંથી ગેરકાયદેસર રીતે પ્રવેશ કરેલ 7 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે. હાલ લોકડાઉનમાં ભરૂચ જિલ્લાની એચડી પસાર નહીં કરવા અને બહારથી જિલ્લાની હદમાં પ્રવેશ નહીં કરવા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે ભરૂચ શહેરમાં બહારના જિલ્લામાંથી ગેરકાયદેસર પ્રવાસ કરેલ 7 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે, જેમાં સુરતથી સક્ષમ અધિકારીની મંજૂરી લીધા વિના જાડેશ્વર વિસ્તાર સ્થિત વિશ્વનાથ ટાઉનશીપમાં આવેલ 2 મહિલા સહિત 2 વ્યક્તિઓ મળી કુલ 4 લોકો સામે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે. તો આવી જ રીતે મહારાષ્ટ્રના નંદુરબારના ભાદવાડથી ભરૂચની એલિટ સ્કૂલ સ્થિત દેવદર્શન રેસિડેન્સીમાં આવેલ 1 મહિલા સહિત 2 લોકો સામે ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ભરૂચના વેજલપુર અને બંબાખાનાના યુવાનો દ્વારા કોરોના વાયરસની મહામારીમાં કોરોના વોરિયર્સનો ઉત્સાહ વધારવા એક મોટિવેશનલ સોંગ તૈયાર કરાયું. મુજે વિશ્વાસ હૈ હર હિન્દુસ્તાની ઇસ સંકટ કા ન સિર્ફ સફળતા સે મુકાબલા કરેગા બલ્કિ ઇસ મુશ્કિલ ઘડી સે વિજયી હોકર નિકલેગા. जय जय हे जय जय हे जय जय हे जय हो जय जय हे जय जय हे जय जय हे. फिर से शहरों में रौनक आएगी, फिर से गांव में लौटेगी हंसी, फिर से साथ सारे यार होंगे, ना होगी पाबंदी, ना रोक ही कोई, फिर से सड़कों पे सब नाचेंगे, पटरी पे पहिए भागेंगे, गूंजेंगे खेलों के मैदान, बांटेंगे हम खुशियां, गम भी हम मिलकर बांटेंगे, फिर से होगी सपनों की उड़ान, जो साथ दे दे सारा इंडिया, फिर मुस्कुराएगा इंडिया, फिर जीत जाएगा इंडिया. साथ दे सारा इंडिया.
भरूचना मनीषानंद सोसायटी मिस्त्री परिवार द्वारा कोरोना वायरस की महामारी में कोरोना वॉरियर्स और नागरिकों उत्साह वधारवा एक मोटिवेशनल गीत तैयार करायु। जय जय हे जय जय हे जय जय हे जय हो जय जय हे जय जय हे जय जय हे। फिर से शहरों में रौनक आएगी, फिर से गांव में लौटेगी हंसी, फिर से साथ सारे यार होंगे, ना होगी पाबंदी, ना रोक ही कोई, फिर से सड़कों पे सब नाचेंगे, पटरी पे पहिए भागेंगे, गूंजेंगे खेलों के मैदान, बांटेंगे हम खुशियां, गम भी हम मिलकर बांटेंगे, फिर से होगी सपनों की उड़ान, जो साथ दे दे सारा इंडिया, फिर मुस्कुराएगा इंडिया, फिर जीत जाएगा इंडिया, जो साथ दे सारा इंडिया, फिर मुस्कुराएगा इंडिया, जो साथ दे सारा इंडिया, फिर मुस्कुराएगा इंडिया, फिर जीत जाएगा इंडिया, फिर मुस्कुराएगा इंडिया। भरूचना नारायण कृपा सोसायटीना रहीशो द्वारा कोरोना वायरसनी महामारीमां कोरोना वॉरियर्सनो उत्साह वधारवा एक गीत तैयार करायुं। मेरे प्यारे देशवासियों नमस्कार। फिर से गांव में लौटेगी हंसी, फिर से शहरों में रौनक आएगी, ना होगी पाबंदी, ना रोक ही कोई, इसे साथ सारे यार होंगे, बांटेंगे हम खुशियां, गम भी हम मिलकर बांटेंगे, फिर से होगी सपनों की उड़ान, सड़कों पे सब नाचेंगे, पटरी पे पहिए भागेंगे, गूंजेंगे खेलों के मैदान, जो साथ दे दे सारा इंडिया, फिर मुस्कुराएगा इंडिया, जो साथ दे सारा इंडिया, जो साथ दे सारा इंडिया, फिर मुस्कुराएगा इंडिया, जो साथ दे सारा इंडिया, फिर मुस्कुराएगा इंडिया, जो साथ दे सारा इंडिया, फिर मुस्कुराएगा इंडिया, फिर जीत जाएगा इंडिया।
ભરૂચના સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન દ્વારા કોરોના વાયરસની મહામારીમાં કોરોના વોરિયર્સ અને નાગરિકોનો ઉત્સાહ વધારવા મોટિવેશનલ સોંગ તૈયાર કરાયું. फिर से शहरों में रौनक आएगी, फिर से गांव में लौटेगी हंसी, फिर से साथ सारे यार होंगे, ना होगी पाबंदी, ना रोक ही कोई, फिर से सड़कों पे सब नाचेंगे, पटरी पे पहिए भागेंगे, गूंजेंगे खेलों के मैदान, बांटेंगे हम खुशियां, गम भी हम मिलकर बांटेंगे, फिर से होगी सपनों की उड़ान, जो साथ दे दे सारा साथ दे सारा इंडिया, फिर मुस्कुराएगा इंडिया, जो साथ दे सारा इंडिया, फिर मुस्कुराएगा इंडिया, जो साथ दे सारा इंडिया, फिर मुस्कुराएगा इंडिया, जो साथ दे सारा इंडिया, जो साथ दे सारा इंडिया, फिर मुस्कुराएगा इंडिया, फिर जीत जाएगा इंडिया, फिर मुस्कुराएगा इंडिया. ભરૂચના લલ્લુભાઈ ચકલા વિસ્તારમાં રહેતા અંકિત જાદવ દ્વારા કોરોના વાયરસની મહામારીમાં કોરોના વોરિયર્સ અને નાગરિકોનો ઉત્સાહ વધારવા મોટિવેશનલ વિડીયો તૈયાર કરાયો છે. शहरों में रौनक आएगी, फिर से गांव में लौटेगी हंसी, फिर से साथ सारे यार होंगे, ना होगी पाबंदी, फिर से सड़कों पे सब नाचेंगे, पटरी पे पहिए भागेंगे, गूंजेंगे खेलों के मैदान, बांटेंगे हम खुशियां, गम भी हम मिलकर बांटेंगे, फिर से होगी सपनों की उड़ान, जो साथ दे दे सारा इंडिया, फिर मुस्कुराएगा इंडिया, जीत जाएगा इंडिया, जो साथ दे सारा इंडिया, फिर मुस्कुराएगा इंडिया, जो साथ दे सारा इंडिया, फिर मुस्कुराएगा इंडिया, जो साथ
समाचार पूर्ण करता पहला मुख्य समाचारों पर फरी एक नजर। भरूचना बे एसआरपी जवानों ने कोरोना पॉजिटिव आवता खड़बड़ाट। वालिया नजीक आवेल रूपनगर कैम्पना बन्ने जवानों फरज बजावा अमदावाद गया था। एसआरपी कैम्प अने आसपासनी 14 किलोमीटर नी त्रिज्यामां आवता 7 गामों ने कंटेनमेंट एरिया जाहिर कराया। अंकलेश्वर खातेथी वधु एक ट्रेन बिहारना भागलपुर रवाना कराई। 1200 परप्रांतीयोने वतन मोकलाया। अंकलेश्वर इंडस्ट्रीज एसोसिएशन नी ऑफिस बहार श्रमिकोनी लाइनो लागी। वतन जवा फॉर्म भरवा माटे लागी लांबी कतारो। सोशल डिस्टेंसिंग नो जोवा मळ्यो अभाव तो नोटिफाइड ऑथोरिटी गाइडलाइन्स ना अभावे दुविधामां मुकायुं। भरूच अंकलेश्वरमां 1500થી વધુ શાકભાજી વિક્રેતાનું સ્ક્રીનિંગ શરૂ કરાયું। અમદાવાદ સહિતના શહેરોમાં શાકભાજી વિક્રેતા કોરોનાના સુપર સ્પ્રેડર સાબિત થતા તંત્રનો નિર્ણય 3 દિવસમાં સ્ક્રીનિંગની કામગીરી પૂર્ણ કરી હેલ્થ કાર્ડ આપવામાં આવશે। અંકલેશ્વરના ભડકોદરા ગામે પરપ્રાંતિઓની રજીસ્ટ્રેશનની પ્રક્રિયામાં સોશિયલ ડિસ્ટન્સિંગની એસી તેસી પરપ્રાંતિઓને ટોળામાં ઉભા રખાયા। ગામના તલાટી પણ માસ્ક વગર કામ કરતા નજરે પડ્યા। તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર। નવા સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।